અને ગુજરાતી ક્યાંય પાછા પડ્યા નહીં, ખાલી બે જણા દિલ્હી મોકલ્યા, પણ બે ગુજરાતી ભેળા થવા પડે. નરેન્દ્રભાઈ મોદીનું રાજ ભગવાન અણકોટ જેવું છે, દર્શન કરાય અડાય નહીં, અડ્યા જ મર્યા. યોજનાઓ જોવો જોવો જોવો. હા, ગીતાબેન બેઠા છે ને, હા હું મનસુખભાઈ ને ગયો એના બંગલેભાઈ જમાવટો બંગલો, પણ બાળકોમાં પણ એટલા સરસ સંસ્કાર છે, અને હું તો બે દિન રોકાણો પછી મને ઘેરે ઊંઘ નો આવી. હા ભારતીબેન, હા એમણે સાચી અમને, નકર હમણાં હું 8 દિવસથી પ્રોગ્રામમાં છું ને તો બીમાર પડ્યો, ડૉક્ટર પાસે ગયો, મેં સાહેબ બીમાર પડ્યો, મને કે ઘરનું ખાધું છે, રોજ બહારનું ઝાપટવી છે, અને આ ડૉક્ટરો જો હવે ડિગ્રીવાળા આવ્યા, નકર 25 વર્ષ પહેલાં આરોગ્ય ખાનામાં જે ડૉક્ટરો હતા શી ખબર કઈ ડિગ્રી લેવાય છે, પહેલાં ઇન્જેક્શન ભરે પછી એમને પૂછાય શું થાય, તો ઇન્જેક્શન શેનું ભર્યું છે એને, આવા અખતરા કરતા હો. અને આજ તો એમ પ્રોગ્રામ દઈ દઈને થાય કે ગયા, ગળાય બેસી ગયા હતા, પણ આ ગીબી સાઉન્ડ બહુ સરસ, એકવાર જોરદાર થાળ્યું છે એમને વધાવી લો, કારણ કે માઇક સારું હોય તો પ્રોગ્રામ સારો જાય, અને વાઇફ સારી હોય તો સંસાર સારો જાય, પણ ફેર એટલો કે એને અમે બોલી શકાય, આમાં બંધ કરીને સ્વિચ આવે અને આ જૂનું થાય ને, કારણ કે મોબાઈલ અને લગ્ન બે વસ્તુ હરખી છે, એમ તો કાંઈ નહીં, પૈસીનો મોડલ લીધો તો સારું હતું. અમુક જોક્સ રહી ને સમજાય, અમુક જોજો આ દાંત નહીં કહેતા, ઘેરે બાથરૂમ માં રી ભાઈ નું જોક સમજો, આયા અમદાવાદ હું 3 કલાક બોલ્યો કોઈ દાંત જ ન કાઢે, મેં કેમ દાંત નથી કાઢતા, મને કે બે રમુંગાની સ્કૂલ છે, હું ફિનલું વળી ગયો. આ બાળકને બે જ જોઈએ આસન કરે છે, એ જોવે છે કોણ કોણ આવ્યા છે, ના ના ભલે છોકરા તો રમતા જ સારા લાગે, જો આ છોકરા ભાગશાળી છે, જો અત્યારથી 4000-4000 કપડાં પહેર્યા, હે ભાઈ આપણે કેવા તાણવાળા, હે આ છોકરું ત્યારે સ્કૂલે જતું હોય કેટલું સરસ લાગે, દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, એની મમ્મી એકટી વાંગતી હોય, એને તો ડ્રેસ વીંટો એને ખાલી આંખ્યું જ દેખાય. આપણે ત્યાં લેડીઝ બાર વટક્યો છોકરા લઈને ભાગ્યો છે કું, અને અત્યારના છોકરાના દફતર તો તમે જુઓ, કેડબરી ચોકલેટ નાસ્તાનો ડબ્બો બિસ્કીટ બોટલ 500 ચોપડા 1000 રૂપિયા ડ્રેસ 10000 નું છોકરું હેલું જતું હોય. આપણે 4.5 વર્ષ પહેલા ભીણ્યા, આ આમ ખિસ્સામાં હાથ નાખતા હતા, મરી ગયેલા મોકડા ટાંગણ ખાંડ નીકળતી હતી, નોનવેજ તો તેદુનું શરૂ કરી દીધું છે, નાસ્તાના ડબ્બા હતા, રોહડા મેં તકલું ખાઈ લેતા, કેટલું ખવાણું એ ખબર ન જ રહેતી, અને જે નિશાળ ઉપડતા અને બરોબર નિશાળ ને ઘરની મધ્યમાં જે ઉકળા થતો હતો, આપણે એમ તો નિશાળ આવશે ઘર આવશે, અને બહુ મૂંઝાઈ તે બે થૂંકવાળા પાણા ખિસ્સામાં નાખી દેતા હતા, એટલે આપણને એમ થતું કે આ નિશાળ આવશે અને ઘર આવશે, વૈશે ટ્રેક્ટર નહીં ઠલવાય. એટલે હું છે ને કરુણ વાત તમને નહીં કહું, કારણ કે મને આજમી નથી આવે. એક બેન એના ધણીને કહેતા હું મરી જાય તમે શું કરો, ઓ લોકો ગાંડો થઈ જાય કે જવું છે, જે બહુ મોંઘી હોય ઓલો તરત વાંડા ભાઈ બેરીને પેટ્રોલ પંપે લઈ ગયો 78 લિટર છે 78 નું, ક્યારેક આવત ખબર પડે મેં કેમ આંકવી છે, પણ તો આપ 100% બહેનો કરે છે, 11 શ્રેય નિઝળા ઉપવાસ કરે, મંગળતને દર્શન કરે, ભાખરીયા હોમમાં આદમીના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા, બીડી મેં કઈ બીડી છે, મને કે 2 સ્કેર, મેં 2 સ્કેર કંપની આવતી જ નથી, મને કે 4 સ્કેરનું ઠૂઠું, આદમીના તો બી હોતા તરબૂજ ખાઈ જાય. અને જો આપણી એક મર્યાદા છે કિશોરભાઈ, આ મર્યાદા માત્ર સૌરાષ્ટ્રમાં જ છે, કે ભાઈઓ આ બાજુ બેહે, બહેનો આ બાજુ બેહે, બાકી દેવરાજબેન પૂછો ઉર્વશીબેનને, અમે મુંબઈ પ્રોગ્રામ દેવા જાય ને ભાઈદાસ હોલમાં, તો કપલ હારે બેઠું, ધીસ ઇઝ કપલ, પતિ પત્ની બે બાજુ બાજુ બેઠા ને એમ કંઈક જોક્સ કહે, તરત એને ઘરના પૂછે સ્મિતા આમાં હસવું છે, તમે હું હાંઠ્યું ક્યાં હોય એવા, તારી જાતની સ્મિત ઉડી,
અને આજે આપણે એક મર્યાદા છે, નકર આપણા બધા કપડા બહેનો ઉપડી ગયા. કાયદેસર વિદેશથી ટી શર્ટ આદમી માટે મોકલ્યા, છતાં ટી શર્ટ બહેનો પહેરે. જીન્સના પેન્ટ વિદેશથી આદમી માટે મોકલ્યા, છતાં આપણા જીન્સના પેન્ટ બહેનો પહેરે. બૂટ કાયદેસર આ કંપની આપણી માટે આદમી માટે બનાવ્યા, છતાં બૂટ બહેનો પહેરે. આપણા બધા કપડા બહેનો ઉપાડી ગયા. એક દી આપણે ભાઈ અખતરો કરો, બહેનના કપડા પહેરીને વડિયા યાર્ડમાં જાવ, મારે કપા બેસવો છે, જાવા દે જાવા, ઊભા ન રહેવા દે કોઈ, આપડે હોય એ કપા લઈ જાય કોઈ. એટલે આપણે બધા કપડા ઉપાડી ગયા. મનસુખભાઈ મજા આવે હે ને? હા, અત્યારે તમારું સાહસ છે, કારણ કે એક ગામમાં અમે ભજન કરવા ગયા ને, હવે 10,000 રૂપિયા ઓછા આપ્યા. મેં તો એટલા બધા કેમ ઓછા આપ્યા, કે અમારે જે ભજન ગૌરવ નતું એ ભજન તમે ન ગાયું. એ જ ગામમાં એક વર્ષ પછી બીજો પ્રોગ્રામ, મેં એ ભજનથી શરૂઆત કરો એટલે ઉજાગરો નહીં. એ ભજન પહેલા ગાયું તો 20,000 રૂપિયા ઓછા. મેં તો આ વખતે કેમ ઓછા, તો કે આ વખતે નહોતું ગાવાનું. લે બોલો, એમી ન્યાય નથી રહ્યા. એક જગ્યાએ 3 કલાક બોલ્યો, બાબા રોવા મીડ્યા. મેં કેમ રોવો છો, તો કે અમારો પાડો આમદ ગાંગરી ગાંગરી મીરી ગયો. તમે હું પાડા થઈ એક ગામમાં હમણાં અમે ગયા કે કલાકારને હામૈયા કરો. મેં ભાઈ કલાકારને હામૈયા ન હોય એમ કોઈ મફત પ્રોગ્રામ નથી કરતા. કલાકારને હામૈયા હોય જ ને, હામૈયા કોને હારા લાગે? બે જ વ્યક્તિના, એક તન મન ધનથી ભગવાનને રાજી કરવા માટે જેને ભગવા કપડાં પહેર્યા, જેના સંસારનો કોઈ મોહ નથી, એ સાધુના હામૈયા હારા લાગે. અને બીજા કે આવા કરોડો રૂપિયા જેવા દાન દે બધા દાંતાઓ. અત્યારે તમે હમણાં હું લિસ્ટ અહીં બોલીશ, કેટલું દાન આવ્યું છે હમણાં હું જાહેરાત કરીશ. આ દાંતાઓને હામૈયા હારા લાગે, ભાઈ કે અમારા હામૈયા હોય જ નથી, કે નહીં ગામમાં ડંકો મારી દો તમારા હામૈયા કરવા. એ ગામડું ગામ, મેં તો હામૈયા કરશે શેમાં? એ બે બળદ હુકાઈ ગયેલા એવા એમથી, એક ગાડું કે બધા બે જો પેટીને તબલા લઈને ગાડામાં બેઠા, જેવું ગાડું આમ હળવે હળવે સ્ટેજ બાજુ જતું, એમાં સરપંચે ભડાકા કર્યો બંદૂકમાં, તો બળી ત્યાં ભડક્યા, તો પેલો ગાડું આંકતો હેઠો ઉતરી ગયો, તો બળદને એમ બધા અને બળદ વાડીને એવાયા, બધા લઈને વાળીઓ, એક જણો રસકો વાટે ને એક જણો પાણી પાય, ખબર ન પડે ભાગુ રાખવા આવે છે પ્રોગ્રામ દેવા. હમણાં ગાડી લઈને હેલો હતો બરોબર બાબરા પાસે, મારી ઇનોવા સામે ઓલે બ્રેક મારી ટ્રક વળાય, તો મેં બ્રેક મારી હતી. ટોમી લઈને એઠો જ ઉતર્યો, મેં હમણાં મને વળગાડ દે. ટોમી લઈને મારા બારી પાસે આવ્યો ને, તો મને ઓળખી ગયો. એટલે ઓ સુખદેવભાઈ ધામી લ્યા, મને કે યુટ્યુબમાં આવો તો મેં દાદા કે ધ્યાન રાખો ટાયર ટ્યુબમાં આવી જાઓ. એટલે બોલો હું આને કરો તમે, પણ મજા છે. હવે અત્યારે આશ્ચર્ય છે ને, માત્ર ડાયવર્ઝન છે. સાહિત્ય સંતવાણી ભજન એ વર્ષોથી આલે છે. એનું કારણ શું કે આમાં આપણા માટીની સુગંધ 3-4 કલાકરો એવા થઈ ગયા સાહેબ કે આ દુનિયા મૂકી મૂકીને વિયાઈ ગયા. એને વિશ્વેશ્વરી થયા તો વિશ્વના ગુજરાતીઓ હજાને, એટલે એમ જીવતા કલાકાર રિક્વેસ્ટ તમને કરવી યુટ્યુબ ઉપર કે અમને જોવો, અમારો વિડીયો જોવો, કેટલે મેં અમે બોલાવી કે આનો વિડીયો જોજો. પણ સાહેબ 3 કલાકાર એવા છે અત્યારે ગેરહાજર છે, પણ સાહેબ મિલિયન ઉપર એના વ્યૂ ગયા છે યુટ્યુબમાં. એવા 3 કલાકાર હાવ કોઠા ઉજવાળા, એક પણ ચોપડી ભીણ્યા નહોતા. અને સાહેબ 12 કલાક સ્ટેજ ઉપર એકલા બેહે અને હવાર સુધી પબ્લિકને હલવા ન દે એવા કોઠા ઉજવાળા 3 કલાકાર હાવ, પણ એક પણ ચોપડી ભીણ્યા નહોતા. અમર ગઢડા ઢસન વચ્ચે આંકડિયા ગામ છે, 13 ખોડા ચારણોના છે, પણ નારાયણ સ્વામી જેવા સબને ભજનિક સંત થઈ ગયા. આ સંતે 10,000 ભજન ગાયા, પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી. બીજા કલાકાર અમરેલી બાજુ ચલાળા ગામ છે, કાંજી ભૂટા 12, જીતરા બાપાનું વર્ણન કર્યું, એ વર્ણન સુધી કોઈ પહોંચ્યું નથી. અને ત્રીજા કલાકાર મારા બાપા છે એટલે વખાણ નથી કરતો, પૂછવા વડીલોને પેમેન્ટ હતા, હાવ સૂરીમાં હાટે મોજડ્યો. હા, અમારે કાસું ભીંતડું અને મારા બાપા બેઠા, એમાં બહારથી એક સંત આવ્યા, એ કે ઓહો પટેલ પગથાણી બહુ, તો કે નીકળી પગથાણી છે તાણીનું પૂછ્યું, આમાં હું ગલોટિયા ખાવા? પણ આ 3 કલાકારને સાહેબ અમે અમેરિકા જઈએ તો લોકો મારી પર ફોન કરે કે 3 કલાકનું વિડીયો રેકોર્ડિંગ મળે ને, તો ભલે 10,000 રૂપિયા થાય, આ 3 કલાકનું વિડીયો રેકોર્ડિંગ તમે લેતા હો કેટલું કોઠા ઉછતી આપ્યું. અમર બાપા તો આ પેટ ઉપર પૈસા આવે કે લાભાર્થે ક્યાંક પૈસા લેતા જ નહોતા. એ હોળ વીઘા જમીન અમે વાવી, એમાં વિચાર કરજો ને કોઠા ઉછ કેટલી, એમાં બોરિંગની નવી નવી શોધ થઈ.
એટલે અમારે કુવા હતા ને બોરિંગ મુકાવતો, નવા નવા બોરિંગ આવેલા. હવે આપ બધા આપણે ખેડૂત થઈ ખબર છે, બોરિંગ જ્યાં મૂકવો હોય ત્યાં પાણી જોવું પડે, ક્યાં પાણી છે પછી બોરિંગ મૂકવો પડે. એમાં જમીનમાં પાણી જોવાળો અમારે ઘેરે આવ્યો એટલે મારા બાપા એમ કીધું કે આપણે બપોર પછી જમીનમાં પાણી જોવા જાઉં, પહેલાં જમી લેવી, બપોર આ કી લેવી. એ ત્રણ જણા જમવા બેઠા એટલે મારા બાન મારા બાપા કહી આવ્યા કે ઓલો જમીનમાં પાણી જોવા આવ્યો છે ને એને સૂર્યમાં ઘી તળીએ નાખજે, અમને દેખાય એમ નાખજે. તો ત્રણ વાટકે આમ સૂર્યમાં દીધું, હવે ઓલેને તળીએ ઘી એટલે દેખાય નહીં. એટલે મારા બાપાએ કીધું મહેમાન જમવાનું શરૂ કરો, કે જાદુભાઈ ઘી આમાં નથી આવ્યું. તો કે મહેમાનને ઘી ન દેવું બને, તો કે ખરેખર ઘી નથી આવ્યું. પછી દાદાએ કીધું ત્રણ આંગળ સૂર્યમાં નીચે તને ઘી નથી દેખાતું, 80 ફૂટ પાણી ક્યાંય દેખાય, એટલે તું ખાય નહીં ગઈ. આ કોઠા ઉગે ને કોઈ ન ફૂગે. તમે ભલે પીઝા ને બર્ગર ને ખાવ, પણ બાજા ને રોટલા ને ભરતા જેવી મજા આવે. હે, બાજા ને રોટલા ને ભરતા, અમે બાજા ને રોટલા હમણાં ભૂરિયા ગરડા આવ્યા તો બાજા ને રોટલા દેતા ઉપર માખણ દેતું, માખણ માખણ ચાટી ગયા રોટલા ના ઘા. કેમ ઘા કરી મને? ડીશ 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 નથી, રોટલા છે. આ ટકાઉ ખોરાક તમારી ભેઠિયું વહી ગઈ. હા, 15 દી પહેલા ભૂરીઓ અમારે ગામમાં આવ્યો, હાથમાં ધૂળી લીધી, ધૂળી ઊંઘી. એ કે 20 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી, બધી પોદળો છે. સુગંધ એવી ને એવી છે, માલ અવળો ઉભેડ્યો.